રાજકોટમાં સાંજે જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી, જેમાં સંખ્યાબંધ લોકો જોડાયા હતા. પુલવામા ત્રાસવાદી હુમલામાં 40 જવાનોની શહીદી બાદ દેશભરમાં આક્રોશ અને ક્રોધ જોવા મળ્યો. જમ્મુથી માંડીને યુપી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્રમાં લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું, સાથે સરકારે બદલો લેવાની માંગ કરી. પુલવામા ત્રાસવાદી હુમલા વિરુદ્ધ કાશ્મીર ઘાટીમાં વ્યાપક પ્રદર્શનો અને હિંસાની છૂટક ઘટનાઓ બાદ જમ્મુ શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ લોકોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં પ્રશાસનની મદદ કરવાનો અનુરોધ કર્યો અને ફ્લેગ માર્ચ કરી. શહેરમાં બંધ દરમિયાન પ્રદર્શનકારીઓએ અનેક વાહનો સળગાવ્યા. પોલીસને અનેક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડ્યો. શહીદોને રાજકોટની જનતા દ્વારા આપવામાં આવી હતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. રેસકોર્સ રિંગ રોડ પર અકીલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ બીજી સર્જિકલ સ્ટ્રાઇકની જોરશોરથી માંગણી ઉચ્ચારી હતી. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આપણા નિર્દોષ 42 જવાનોના ઉપર હુમલો કરી અમને જે એ લોકોએ શહીદી વૈરો છે, બહોરી છે, એ અંતર્ગત રાજકોટના લોકોએ સ્વયંભૂ એક દુવાડ ઉભો કરી અને વિરોધનું પ્રદર્શન કર્યું છે, કેન્ડલ માર્ચ કરી છે, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ભારતના એક નાગરિક અને રાષ્ટ્રના એક નાગરિક તરીકે હું સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ તરીકે હું પાકિસ્તાનને હું આતંકવાદી દેશ તરીકે ઘોષિત કરું છું અને ગવર્નમેન્ટને હું જાણ કરું છું કે આપણા 42ની સામે 42,000 લોકોનો ખાતમો બોલાવો ત્યારે આ લોકોને ખ્યાલ આવશે. અને જો એમ ન થઈ શક્યું હોય તો અમે કરણી સેનાને અથવા છત્રીઓને સરહદ ઉપર 24 કલાકની છૂટ આપો, જેથી કરીને અમે હતશ નતશ કરી નાખશું. વીર જવાનો જે શહીદ થયા છે ને આપણે ભૂલી નહીં, એ લોકોની જાન બહુ કિંમતી છે અને આજે આતંકવાદીઓએ બધું ફેલાવ્યું છે એ આપણે હવે સરકાર પાસેથી માફ કરવા રેલી કાઢી છે કે આ બધું બંધ કરો, જેમ દેખાય એમ ગોળી મારીને મારી નાખો, દેશ આપણું છે, આપણા જવાનો જ અહીંયા શહીદ ન થવા જોઈએ. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.